बनासकांठा जिल्लाना धानेरा शहरी विस्तारमां आजे ट्राफिकनी समस्यानो अंत आव्यो छे। रूपिया 31 करोड़ना खर्चे तैयार थयेला धानेरा रेलवे ब्रिजनुं आजे लोकार्पण करवामां आव्युं छे। धानेरा रेलवे ओवरब्रिजनुं बांधकाम छेल्ला 2 वर्षथी चालू हतुं। रेलवे ब्रिजना बांधकामना कारणे धानेराना स्थानिक रहीशो तेमज अन्य राज्यमांथी आवता वाहन चालको परेशान थई उठ्या हता। जो कि 2 वर्षना लांबा गाळे धानेरा वासीओने हवे ट्राफिकनी समस्यामांथी राहत मळशे। આજે 31 કરોડના ખર્ચે બનેલા રેલવે ઓવરબ્રિજના ઉદઘાટનને લઈ ધાનેરા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ધાનેરા મતવિસ્તાર ધારાસભ્યની હાજરીમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રિમોટનું બટન દબાવી ઈ લોકાર્પણ કર્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે ધાનેરા રેલવે બ્રિજનું કામ છેલ્લા 2 વર્ષથી કોરંભે ચડ્યું હતું, જે હવે પૂરું થયું છે અને આજે તેનું ઈ લોકાર્પણ કરાયું હતું। આમ તો રેલવે ઓવરબ્રિજ 42 કરોડના ખર્ચે મોટો બનવાનો હતો, પરંતુ કોઈ કારણોસર રેલવે પુલના બાંધકામને લઈ અસંતોષ હોવાના કારણે 42 કરોડના રેલવે બ્રિજનું બાંધકામ ઘટાડી હવે 31 કરોડ રૂપિયાના ખર્ચે અને 865 મીટર 4 માર્ગીય રેલવે પુલ તૈયાર થયો છે। ધાનેરા રેલવે પુલના બાંધકામ વખતે ધાનેરાની પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। ત્યાં 2017ના અરસામાં ધાનેરા રેલવે પુલને લઈ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ધાનેરાના તંત્ર દ્વારા રેલવેનું કામકાજ ખૂબ જ ધીમી ગતિએ ચાલ્યું અને ક્યારેક કામકાજમાં ક્ષતિ ઊભી થઈ, તેથી પુલને 2 વર્ષથી અધિક સમય બાદ લોકો માટે ખુલ્લો મુકાયો છે। રેલવે બ્રિજ શરૂ થતા વાહન ચાલકોમાં અનેરી ખુશી જોવા મળી હતી। વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવતા ધાનેરા વાસીઓએ સરકારનો આભાર માન્યો છે। આજ રોજ ધાનેરા રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયેલ છે અને ગુજરાતની અને કેન્દ્રની સંવેદનશીલ સરકાર દ્વારા આ પુલનું નિર્માણ આજે પૂરું થયું છે અને નીતિનભાઈ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ, ધાનેરાના તમામ આગેવાનો એમની હાજરીમાં આજરોજ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। લોકોને બહુ મુશ્કેલીઓ પડી હતી, અવારનવાર આના માટે રજૂઆતો કરી હતી બરાબર, પણ ક્યારેક એવું થતું હતું અહીંયા ભારતીય જનતા પાર્ટીના સાંસદ હોય તો ઉપર કેન્દ્રમાં યુપીએની સરકાર હોય, પણ આ વખતે જોગાનુજોગ હરિભાઈ સાહેબ અહીંયા કેન્દ્રના મિનિસ્ટર તરીકે હતા અને ઉપર પણ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદીની સંવેદનશીલ સરકાર હતી, એના કારણે આજે ધાનેરા નગરના નગરજનોને આતુરતાનો અંત આવેલ છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 168 ઉપર 4 માર્ગીય રેલવે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। જો કે હજુ રેલવે ઓવરબ્રિજનું કામ બાકી છે, જેમાં રેલવે બ્રિજની બંને બાજુ 3.5 મીટર પહોળો સર્વિસ રોડનું કામ અધૂરું છે, તો રેલવે બ્રિજને પસાર કરવા માટે ફૂટપાથ કે અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી, તેથી કોઈપણ જાતના વિલંબ વગર અધૂરા કામ પૂરા કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। આજે ધાનેરા રેલવે ઓવરબ્રિજની શરૂઆત થતાં રાજકીય આગેવાનો સહિત વાહન ચાલકો બ્રિજ ઉપરથી પસાર થયા હતા। ધાનેરા ખાતે જે લોકોની વર્ષોથી માગણી હતી ટ્રાફિકમાંથી મુક્તિ મેળવી હતી, એનું આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માધ્યમથી એ લોકાર્પણના પ્રસંગે અમે સૌ ધાનેરાવાસીઓ સાથે મળી, બધા સાથે મળી આજે હરજીવનભાઈ હોય, વસંતભાઈ હોય, પાર્ટી સંગઠનના સૌ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને સમગ્ર પ્રજા સૌ સાથે મળી અને નીતિનભાઈના હાથે આજે એ લોકાર્પણ કરી સમગ્ર ધાનેરા અને આગળનો વિસ્તાર રાજસ્થાનના વિસ્તાર માટે ટ્રાફિકમાંથી મુક્તિ મળે એ પ્રકારનું ખૂબ સરસ મજાનો 4 માર્ગીય ઓવરબ્રિજ રેલવેનું લોકાર્પણ કર્યું છે। એ પ્રસંગે સમગ્ર ધાનેરાની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર અને નીતિનભાઈ પટેલે જે આ કામ સરાહનીય કામ કર્યું એ બદલ સમગ્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું। થાક પ્રયત્નો છે કે લોકોને સુખાકારીનું કામ મળે અને સુખાકારી થાય એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને બાકીના કામો હશે એ સત્વરે પૂરા કરશે। આજે આ ધાનેરા શહેરના 4 માર્ગીય રેલવે બ્રિજનું લોકાર્પણ માન્ય નીતિનભાઈએ એ લોકાર્પણથી કર્યું છે અને આ માર્ગ ઘણા સમયથી બંધ હતો, 3.25 વર્ષે આ પુલ પૂરો થયો છે, એટલા માટે ધાનેરા અને આજુબાજુના વિસ્તારની અને જે રાજસ્થાનથી આવતી તમામ પ્રજાને પોતાની મુશ્કેલીનું આજે નિવારણ થયું છે। આજુબાજુની જે જગ્યા છે
એ માલિકીની છે, એમાંથી બાકીની જમીન મેળવી અને ફરીથી રોડ 7 મીટર બનાવવા એ પ્રક્રિયા લોભી છે. એનું કારણ કે સ્થળાંતર જે જમીન લેવાની હોય એ જમીન લેતા એનો સમય પ્રક્રિયા પસાર થવી પડે અને એમાંથી પસાર થયા પછી ચોક્કસ કરવામાં આવશે.